ધી લાઇફલાઇન ન્યૂઝમાં સુરતના પ્રખ્યાત ડાયાબિટોલોજીસ્ટ ડોક્ટર પિયુષ દેસાઈ પાસેથી આજે આપણે ડાયાબિટીસના દર્દીઓ માટેની સોનેરી સલાહ મેળવીએ. ડાયાબિટીસની કેર માટે હું ડાયાબિટીસના પેશન્ટને જણાવવા માંગીશ કે જેમ ખાટલાના ચાર પાયા હોય તો જ ખાટલો મજબૂત રીતે ટકી શકે, તેમ ડાયાબિટીસની સારવારના પણ ચાર પાયા છે અને તે છે ડાયટ, એક્સરસાઇઝ, દવાઓ અને નિયમિત તપાસ. ખોરાકમાં ટુકડે ટુકડે દિવસમાં ત્રણ ચાર કલાકે કંઈ ખાતા રહો. ગળ્યું તળેલું મીઠું ઓછું ખાઈને વધારે સલાડ સાથે પ્રોટીનયુક્ત ડાયટ વધારે પ્રમાણમાં લો, તે ડાયટમાં ખૂબ જરૂરી છે. તેની સાથે અઠવાડિયામાં 150 મિનિટ માટે એક્સરસાઇઝ, એટલે સામાન્ય રીતે કહીએ તો દરરોજનું 1.5 થી 1.25 કલાકનું ઝડપી ચાલવું અને તેની સાથે થોડી હળવી કસરતો જેમાં હાથ પગ કમરના સ્નાયુઓનો પણ ઉપયોગ થાય તેવી કસરતો કરવી જરૂરી છે. પણ આ થયા ડાયાબિટીસના બે પાયાઓ. એની સાથે બાકીના બે પાયા છે દવાઓ અને તેની સાથે નિયમિત તપાસ. તમને તમારા ડૉક્ટરે જે દવાનું સૂચન કર્યું હોય તે નિયમિતપણે લો. અને ડાયાબિટીસની દવાઓ એટલે માત્ર શુગર કંટ્રોલ નહીં, પરંતુ બ્લડ પ્રેશર, કિડનીના પ્રોટેક્શન માટેની અને કોલેસ્ટ્રોલની દવાઓ સાથે અમુક વિટામિનની દવાઓ જે ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતપણે લેવાની હોય છે. અને તેની સાથે જ વર્ષમાં એક વખત આંખની પગની નસોની યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં તે અને લીવર પર કોઈ અસર છે કે નહીં તેની માટેની તપાસો કરવી. તે સાથે ભૂખ્યા પેટનું અને જમ્યા પછીનું શુગર દર 3 મહિને એક વખત અને તેની સાથે 3 મહિનાનું એવરેજ શુગર એટલે HbA1c આ તપાસ નિયમિતપણે કરાવો. માત્ર તપાસ કરીને બેસી નહીં રહો, એ તમારા જે નિષ્ણાત તજજ્ઞ છે તેની સારવાર લઈને એ પ્રમાણે ડોઝ ચેન્જ કરાવો. જો તમે આ ચાર પાયાને મજબૂત રાખો છો તો તમે તમારું જીવન સારી રીતે જીવી શકો છો.